અને વાત હવે ઠંડીના ચમકારાની. તો સમગ્ર રાજ્યમાં અત્યારે હારતી જવતી ઠંડી પડી રહી છે અને હજુ પણ બે દિવસ કોલ્ડ વેવ રહેશે. વધુ ઠંડી લોકોને સહન કરવી પડશે કારણ કે રાજ્યમાં બે દિવસ હજુ પણ કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને આગામી હજુ બે દિવસ પણ જોવા મળશે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે, ઠંડીનું પ્રમાણ વધ્યું છે, પવનની દિશા બદલાતા ઠંડીમાં વધારો જોવા મળ્યો છે. નલિયામાં સૌથી ઓછું તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું છે તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું છે. આ સાથે જ અન્ય મહાનગરોની વાત કરીએ, રાજકોટમાં લઘુત્તમ તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું છે, જ્યારે સુરતમાં પણ લઘુત્તમ તાપમાન 18.1 ડિગ્રી નોંધાયું છે. એટલે ક્યાંક અમુક જગ્યાએ ઠંડીમાં ઘટાડો થયો છે તો ક્યાંક ને ક્યાંક લોકોને રાહત પણ મળી છે અમુક જિલ્લાઓમાં. પરંતુ ઓવરઓલ રાજ્યની વાત કરીએ, રાજ્યમાં બે દિવસ કાતિલ ઠંડી રહેશે. સૌથી વધુ ઠંડી અત્યારે જ્યાં પડતી હોય તો તે છે ગુજરાતનો સૌરાષ્ટ્ર વિસ્તાર અને તે પણ રાજકોટમાં. લોકો હારથી જવતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ધ્રુવ. ધ્રુવ, રાજકોટથી અત્યારે કેવા સમાચાર? કારણ કે સવારના 8 વાગ્યા છે, કેવી ઠંડી અનુભવી રહ્યા છે રાજકોટવાસીઓ? બેનજીર, જે રીતે વાત કરવામાં આવે તો મંગળવારે ક્યાંક ને ક્યાંક જે ન્યૂનતમ તાપમાન છે ત્યાં તે ક્યાંક ને ક્યાંક 16 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. લોકોએ કહી શકાય કે હાશકારો મહેસૂસ કર્યું હતું કે ઠંડી છે, ધીમે ધીમે તે જતી હોય તેવું લોકોને લાગી રહ્યું હતું. પણ ગઈકાલની જો વાત કરીએ, ક્યાંક ને ક્યાંક જે ઠંડી છે તે વધુ વધી હોય તેવું લાગી રહ્યું છે. લોકો અત્યારે કહી શકાય કે ઠંડી મહેસૂસ કરી રહ્યા છે, હાડકાંપ ઠંડી છે તે મહેસૂસ કરી રહ્યા છે. 11.8 ડિગ્રી તાપમાન ક્યાંક ને ક્યાંક નોંધાણું છે. ઠંડીની જો વાત કરીએ તો ઠંડી ક્યાંક ને ક્યાંક લોકોને એટલી પરેશાન કરી રહી છે કે લોકો સવારે ઉઠવાનું ક્યાંક ને ક્યાંક ટાળતા હોય છે, બાળકો સ્કૂલ જવાનું ટાળતા હોય છે. આ પ્રકારની અત્યારે હાલાત રાજકોટના વાસીઓ અત્યારે મહેસૂસ કરી રહ્યા છે. રાજકોટ સૌરાષ્ટ્રનું સૌથી ઠંડુ શહેર બન્યું હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને એક મહત્વપૂર્ણ બાબત એ છે કે હવામાન વિભાગે જે જાહેરાત કરી હતી એ ક્યાંક ને ક્યાંક મેન્ટેન તો થયું, પણ કહી શકાય કે ઠંડી વધુ વધી છે. બિલકુલ ધ્રુવ, ધ્રુવ આપને ફરી એકવાર સંપર્ક કરીશું, જોડાયેલા રહેજો અમારી સાથે. પરંતુ આ દરમિયાન જ જે મહત્વના સમાચાર અન્ય સામે આવ્યા હતા તેના પર નજર કરીશું, કારણ કે અત્યારે વાત થઈ રહી છે ઠંડીની. પરંતુ